પ્રકૃતિ પ્રેમીઓને વૃક્ષોનું ઉછેર કરવાનો ખૂબ જ પસંદ હોય છે. તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ પ્રકૃતિ સાથે આવો જ પ્રેમ ધરાવે છે. ઘડી ગામ 1962 વર્ષમાં પંચાયત હસ્તક આવી ત્યારથી જ ગૌચરમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી. આ ગામની ભાગોળે પહોંચતા જ એવું લાગે છે કે જાણે પ્રકૃતિ સૌંદર્યનો એક ટુકડો કુદરતી જાણે અહીં વેરી દીધો હોય. લીલાછમ વૃક્ષોની હરિયાળી ધરાવતું આ ગામ અહીં લાંબા જાંબુથી લઈને નીલગિરી જેવા વૃક્ષો પણ ઉછેરવામાં આવે છે. ઘડી ગામના પર્યાવરણ પ્રેમીઓ ચોમાસા દરમિયાન 5000થી વધુ વૃક્ષોનું વાવણી કરે છે, જેથી ગામનું પર્યાવરણના પ્રેમીનું જતન કરી શકાય છે. સાથે જ આ વૃક્ષનું ગામના વિકાસને પણ મદદરૂપ થઈ રહ્યા છે. લગભગ આજથી જ્યાં ગઢી ગામની 1962 પંચાયત હસ્તક આવ્યું, પંચાયતી રાજ, એ દરમિયાન ગઢી ગામમાં પહેલેથી એવું ગૌચર છે. મોટા પાયે લગભગ 540 વીઘામાં ગૌચર છે અને એ ગૌચરમાં અંદાજે 201 વીઘામાં નવા નવા પ્લાન્ટેશનો થતા રહે છે. એમાં આજથી 25 વર્ષ અગાઉના પણ જૂના વૃક્ષો છે અને નવું પ્લાન્ટેશન તો રાબેતા મુજબ દર વર્ષે થતું રહે છે. અને આ ગામમાં એટલી ખાસિયત છે કે ગ્રામજનો વૃક્ષ પ્રેમી છે, કે જે વર્ષો વર્ષ દર વખતે નવા નવા પ્લાન્ટેશનમાં સહભાગી બને છે, નવા નવા પ્લાન્ટેશનમાં સહભાગી બને છે અને એ રીતે નવું પ્લાન્ટેશન સતત ચાલુ રહે છે. એમાં ફોરેસ્ટ વિભાગ તરફથી ગઢી ગ્રામ પંચાયતે સારો એવો સહયોગ મળે છે અને એ લોકોના સહયોગથી તેમજ ગ્રામજનોના સહયોગથી સારું એવું વનીકરણ ગઢી ગામમાં થયેલું છે. આ ગામમાં તો દરેક પ્રકારના વૃક્ષો ઉછેરે છે, પર્યાવરણ પ્રેમી છે આ લોકો, તેમજ એમને ઇમારતી ફરાવું દરેક પ્રકારના વૃક્ષો આ લોકો દર વર્ષે વાવેતર કરે છે. અને આમ જૂના પણ ઘણા 35000 ઉપર ગૌચરમાં અને બીજા અન્ય 15-20000 વૃક્ષો પણ ઘણા છે. અને આટલા એરિયામાં ગઢી સિવાય બીજા ક્યાંય આટલા વૃક્ષો તૈયાર દર વર્ષે થતા હોય એવું તો નથી જ. ગઢી ગામમાં જ આટલું એટલું પ્રેરણાદાયક છે કે જે પર્યાવરણ પ્રેમી લોકો છે અને ગૌચરમાં પણ એ રીતે વૃક્ષો કરે છે. ભવિષ્યમાં ઉપજ પણ ઇમારતી વાવતે થાય છે અને આંબા જાંબુ જેવા ફરાવ રોપાણીએ પણ એમનો ભવિષ્યમાં આવક થાય એ રીતનું આયોજન કરેલું છે.